नमस्कार विद्यार्थी मित्रों, उष्मागति शास्त्र की अंदर आज आप एक नव विधेय एन्थाल्पी समझवानो छे। आम तो एन्थाल्पी एटले उष्मानो फेरफार छे, पण बे रीते आपणे एनो फेरफार समझवानो छे, अचळ दबाणे अने अचळ कदे। एक उपयोगी नव अवस्था विधेय के जेने आपणे एन्थाल्पी कहेशुं। आपणे जाणीए छीए के अचळ कदे के ज्यारे प्रणाली જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે એનું કદ છે એ અચળ રાખવામાં આવે, એટલે કે વી અચળ રાખવામાં આવે, ત્યારે શોષાયેલી ઉષ્મા આંતરિક ઉર્જાનો ફેરફાર છે। શોષાયેલી ઉષ્મા એ આંતરિક ઉર્જા એટલે કે ડેલ્ટા યુ ફેરફાર, ડેલ્ટા યુ બરાબર ક્યુ વી। આ વી શું દર્શાવે છે? તો કે અચળ કદે શોષાયેલી ઉષ્મા, બરાબર। તો કે અચળ કદે શોષાયેલી ઉષ્માને આપણે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી કહી શકીએ, પરંતુ મોટાભાગની રાસાયણિક પ્રક્રિયા અચળ કદે કરવામાં આવતી નથી, પરંતુ ફ્લાસ્ક અથવા તો કસ્ટડીમાં અચળ વાતાવરણ દબાણ, એટલે કે ત્યારે એનું જે દબાણ છે ને એ અચળ વાતાવરણ, એટલે કે એક વાતાવરણના દબાણ, કદમાં ફેરફાર થાય પણ એનું જે દબાણ છે એ એક વાતાવરણ દબાણ હોય છે, કરવામાં આવે છે, અને તેથી અચળ દબાણ, એટલે કે આપણા માટે જે અચળ કદની વાત હતી એના કરતાં અચળ દબાણ પ્રયોગશાળાની અંદર અથવા તો વ્યવહારુ રીતે દબાણ છે એ અચળ રહે છે, અને ત્યારે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ જે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ છે, આને આપણે કઈ રીતે લખી શકીએ કે ડેલ્ટા યુ બરાબર જે આ ક્યુ છે ને એની જગ્યાએ ક્યુ પી, પી શું કે છે? તો કે અચળ દબાણ છે એટલા માટે, અને ડબલ્યુ તો કેટલું કાર્ય થશે? તો કે પી ડેલ્ટા વી જેટલું થશે, તો આની જગ્યાએ આપણે પી ડેલ્ટા વી જેટલું લખી શકીએ, જ્યાં ક્યુ પી શું છે? તો કે પ્રણાલીએ શોષેલી ઉષ્મા છે, પ્રણાલી દ્વારા શોષાયેલી ઉષ્મા છે, અને પી ડેલ્ટા વી પ્રણાલી દ્વારા કરાયેલું જે વિસ્તરણનું કાર્ય છે, કેટલું કદમાં ફેરફાર થયો હશે એ દબાણે, એને આપણે કહેશું પી ડેલ્ટા વી વિસ્તરણનું કાર્ય, ડબલ્યુની જગ્યાએ આપણે માઇનસ પી ડેલ્ટા વી, બરાબર છે। અહીંયા પ્રણાલી વડે કાર્ય થયું છે એટલા માટે એ ડબલ્યુ કાર્ય છે કેવું આવશે? માઇનસ આવશે। તો અચળ દબાણે એનો આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો થશે? તો કે ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી જેટલો ફેરફાર થવો જોઈએ। આપણે પ્રારંભિક અવસ્થા એક લઈ લઈએ, આ પ્રણાલીની કોઈ પહેલી અવસ્થાને વન કહી દઈએ, અને એની અંતિમ અવસ્થાને જો તમે ટુ વડે દર્શાવો તો હવે આ વસ્તુઓ તમે ઉપરના સમીકરણની અંદર મૂકીએ તો ડેલ્ટા યુ શું છે? તો કે અંતિમ અવસ્થા માઇનસ પ્રારંભિક અવસ્થાની આંતરિક ઉર્જા, એટલે કે ડેલ્ટા યુ ટુ માઇનસ યુ વન, એ જ રીતે ક્યુ પી અચળ છે કારણ કે એમાં તો દબાણમાં કોઈ ફેરફાર કર્યો નથી, માઇનસ પી કદમાં કેટલો ફેરફાર થયો? તો કે વી ટુ માઇનસ વી વન જેટલો ફેરફાર થાય છે। હવે આ પદને આની સાથે ગુણીએ, આ પદને આની સાથે ગુણીએ, પછી આનો થોડો ફેરફાર કરીએ, આપણે આ જે ક્યુપી છે ને એને કરતા બનાવવો છે, તો ક્યુપી ને અહીં નહીં રહેવા દઈએ, આ બંને પદ છે ને આ બાજુ લઈ આવે, બરાબર, તો ક્યુપી અહીંયા ને અહીંયા છે, આ યુ ટુ છે એની સાથે પી વી ટુ જોડીએ, બરાબર, તો આ પદ આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે, યુ ટુ પ્લસ પી વી ટુ થશે, પછી આ પદને આ બાજુ લઈ જઈએ એટલે માઇનસ થશે, આ પણ માઇનસ છે, માઇનસ માઇનસ કોમન કાઢી લઈએ એટલે યુ વન પ્લસ પી વી વન થશે, અને આપણે સમીકરણ એક આપીએ કે અચળ દબાણે એનો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એના ઉપરથી આ જે શોષાયેલી ઉષ્મા જે ક્યુપી છે એ કેટલી થશે એના વિશેની વાત કરી। હવે તો કે આપણે નવું ઉષ્મા વિધેય ઉષ્માગતિકીય વિધેય વ્યાખ્યાયિત કરી શકીએ અને જેને એન્થાલ્પી એચ તરીકે ગણી શકાય છે, તો આ જે એન્થાલ્પી એચ એ શું છે? તો કે આંતરિક ઉર્જાનો ફેરફાર
વત્તા પીવી એટલે કદ અને દબાણનો ગુણાકાર, જે એન્થાલ્પી એચ નું સૂત્ર છે કે એચ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી, જેને આપણે સમીકરણ બે આપીએ, યુ ઇઝ ઇક્વલ ટુ એચ પ્લસ પીવી. તો આને આજે સમીકરણ છે સમીકરણ આપણું એક. તો સમીકરણ એક ની અંદર જોઈએ કે સમીકરણ એક મુજબ ક્યુપી બરાબર એચ ટુ માઇનસ એચ વન. ક્યુપી આજે સમીકરણ એકમાં ક્યુપી છે, એની જગ્યાએ જો તમે લ્યો કે એચ ટુ માઇનસ એચ વન, આ બેને તમે સરખાવો ને તો શું થશે? તો કે આ આટલો ભાગ છે યુપી, અને આ યુ વન પી વન પી વન વત્તા પી વી વન. અહીંયા તમે જો ક્યુબીની જગ્યાએ એચ ટુ માઇનસ એચ વન લ્યો એટલે કે ડેલ્ટા એચ લે, જોઈએ ડેલ્ટા એચ થશે. એટલે ક્યુ એ પથ પર આધારિત વિધેય છે, ઉષ્મા છે ને એ ક્યાં રસ્તા ઉપરથી તમે એ મેળવો છો એના ઉપર આધારિત છે, પરંતુ એચ એટલે કે એન્થાલ્પી છે એ અવસ્થા વિધેય છે, એને પથ સાથે કોઈ મતલબ નથી. કારણ કે આ જો સૂત્રની અંદર એચ છે એ કોના ઉપર આધારિત છે? તો કે યુ ઉપર. તો આંતરિક ઉર્જા આપણે ભણી ગયા હતા, એ પણ અવસ્થા વિધેય હતું, દબાણ એ પણ અવસ્થા વિધેય છે, વી પણ અવસ્થા વિધેય છે. એનો મતલબ કે આ એચ છે એન્થાલ્પી છે એ પણ કેવું થવું જોઈએ? અવસ્થા વિધેય થવું છે. કારણ કે યુ પી અને વી એ ત્રણેય સાથે સંકળાયેલા છે અને એ ત્રણેય તો અવસ્થા વિધેય છે, એટલે આપણે જે નવું વિધેય મેળવું એન્થાલ્પી એ પણ કેવું થશે? અવસ્થા વિધેય થશે. અને આથી ડેલ્ટા એચ છે પથથી સ્વતંત્ર છે, ઉષ્માનો ફેરફાર છે, ક્યાં રસ્તાએથી થયો એ મહત્વનો નથી, પણ કેટલો થયો છે એ મહત્વનો છે. અને તેથી આ ક્યુપી અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર એ પણ પથથી સ્વતંત્ર થશે. કારણ કે ડેલ્ટા એચ બરાબર તો શું થયું? ક્યુપી થયું. જો આ પથથી સ્વતંત્ર હોય તો આ ક્યુપી છે એ પણ પથથી સ્વતંત્ર છે. હવે સમીકરણ એકમાં સમીકરણ બે પરથી એચ ટુ અને એચ વન લેતા, આ જે સમીકરણ એક છે ને એની અંદર આ ક્યુપીની જગ્યાએ તમે એચ ટુ માઇનસ એચ વન લ્યો તો ક્યુપી બરાબરનો થાય ડેલ્ટા એચ થશે. આ શું છે? તો કે અચળ દબાણે પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા, જેને આપણે ક્યુપી કહીએ છીએ, અને ડેલ્ટા એચ એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર. તો આનો મતલબ એવો થયો કે ભાઈ એન્થાલ્પીમાં થતો ફેરફાર એ શું છે? તો કે અચળ દબાણે શોષાયેલી ઉષ્મા એ જ એનો એન્થાલ્પીનો ફેરફાર છે. તો એન્થાલ્પી એ વિધેય બીજું કાંઈ નથી, ઉષ્માનો ફેરફાર જ છે. પણ અહીંયા આપણે વાત કરી અચળ દબાણે પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા, એ જ એન્થાલ્પી છે ડેલ્ટા એચ. અચળ દબાણે નિશ્ચિત ફેરફાર માટે સમીકરણ બે, એટલે કે આ જે આપણું સમીકરણ એચ બરાબર યુ પ્લસ પીવી હતું, એને તફાવતના સ્વરૂપમાં લખીએ, એક પરિસ્થિતિ એક અને પરિસ્થિતિ બે બંને વચ્ચેનો તફાવત એટલે ડેલ્ટાના સ્વરૂપમાં લખવું હોય તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા પીવી. પણ એક વાત તો આપણે અચળ રાખી હતી, કોણ? તો કે દબાણ. તો દબાણ માટે ડેલ્ટા પી મળશે નહીં, એટલે એના માટે માત્ર પી લખીએ. તો વી માટે વીનો ફેરફાર એટલે કે ડેલ્ટા વી, તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, એ સમીકરણ ત્રણ થશે. સમજાય શું કામે? આની આગળ ડેલ્ટા નો આવ્યો, કારણ કે આપણે અચળ દબાણે વાત કરીએ છીએ. આ અચળ દબાણે વાત કરતા હોવાથી આ પી છે એ એમનેમ રહેશે, એમાં ડેલ્ટા લગાડવામાં આવશે નહીં, કારણ કે એનો કોઈ તફાવત જ નહીં મળે, એક જ દબાણ છે. જે અચળ દબાણે પ્રણાલી ઉષ્માનું શોષણ કરે છે ત્યારે ખરેખર આપણે એન્થાલ્પી ફેરફાર જ માપીએ છીએ. સમજાય કે વાત? એન્થાલ્પી ફેરફાર એટલે બીજું કાંઈ નથી, પણ અચળ દબાણે પ્રણાલી જે ઉષ્માનું શોષણ કરે છે એ જ એન્થાલ્પી ફેરફાર છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે કે જેમાંથી ઉષ્મા છે એ છૂટી પડતી હોય, આવી પ્રક્રિયા માટે ડેલ્ટા એચ ઋણ લેવામાં આવે છે. બરાબર, કારણ કે એમાંથી ઉષ્મા ગુમાવશે અને ગુમાવશે એટલે એ કેવું થશે? ઋણ થશે. પ્રણાલી પર્યાવરણને ઉષ્મા આપશે
એટલે અહીંયા ક્યુ છે એ ઋણ આવશે એટલે ડેલ્ટા એચ પણ ઋણ થશે. જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય એટલે કે પર્યાવરણ પાસેથી પ્રણાલી ઉષ્મા મેળવતી હોય તો એનો ડેલ્ટા એચ છે એ ધન આવશે, કારણ કે એનો ક્યુ પી પણ ધન આવશે. તો આ બે વસ્તુ યાદ રાખશું, જેમ આગળ આપણે ડબલ્યુ અને એના ક્યુ વિશેની વાત કરી હતી એ જ રીતે ડેલ્ટા એચ ઉષ્મા ક્ષેપક માટે ઋણ આવે અને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ છે એ ધન આવે. તો આ વાત હતી એન્થાલ્પી નવું વિધેય. એન્થાલ્પીને એચ વડે દર્શાવાય, એન્થાલ્પીના ફેરફારને ડેલ્ટા એચ વડે દર્શાવાય. એન્થાલ્પીનો ફેરફાર એટલે શું? તો કે અચળ દબાણે પ્રણાલી વડે શોષાયેલી અથવા તો મુક્ત કરેલી ઉષ્માના જથ્થાને જ એન્થાલ્પી કહેવામાં આવે છે. એટલે જ આપણે કીધું કે અચળ દબાણે ડેલ્ટા એચ બરાબર શું થાય? તો કે ક્યુપી થાય છે. ડેલ્ટા એચ બરાબર ક્યુપી થાય. અને એન્થાલ્પીનું સૂત્ર શું છે? આંતરિક ઉર્જા, એન્થાલ્પી અને કદ ને દર્શાવતું સૂત્ર કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા બી. આ એન્થાલ્પી, આંતરિક ઉર્જા અને એમના કદ અને દબાણને દર્શાવતું સંબંધને દર્શાવતું સૂત્ર છે. આનો ઉપયોગ દાખલાની અંદર કરવાનો થશે. આ જે ભાગ છે ને એને આપણે પણ યાદ રાખશું કે પી ડેલ્ટા બી. અત્યાર સુધી આપણે વાત કરી એ અચળ દબાણે વાત કરી, હવે જો અચળ કદે વાત કરીએ એટલે કે એ પ્રણાલીનું કદ છે એ અચળ રાખવામાં આવે, એ જ રીતે પ્રારંભિકમાંથી અંતિમ અવસ્થાની અંદર દાખલ કરવામાં આવે તો કદ છે ને એનો ફેરફાર અચળ કદ હોય તો ડેલ્ટા વી બરાબર ઝીરો થશે, કારણ કે શરૂઆતનો કદ ને અંતિમ કદ બે જી સમાન છે. તો વી ટુ માઇનસ વી વન કરો તો ઝીરો મળે, એનો મતલબ કે ડેલ્ટા વી ઝીરો થશે. અને ડેલ્ટા યુ એટલે કે અચળ કદે આંતરિક ઉર્જાનો ફેરફાર જેને ક્યુ વી થી દર્શાવશું, કે અચળ કદે શોષાયેલી ઉષ્મા તો એને આપણે ક્યુ વી કહીએ. આથી આપણું જે સૂત્ર હતું કે ડેલ્ટા એચ, હમણાં જે આપણે જોયું કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વીમાં ઉપરની કિંમત મૂકો તો આની અંદર અહીંયા ડેલ્ટા વી બરાબર ઝીરો મૂકી દો. તો આ પદમાં તમે ઝીરો મૂકો તો ઝીરો ગુણ્યા પી એટલે આખું પદ કેવું થઈ જશે? ઝીરો થઈ જશે. અને ડેલ્ટા યુની જગ્યાએ તમે જો ક્યુ વી મૂકો તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ બરાબર ક્યુ વી આવું તમને મળશે. ક્યારે? તો કે અચળ કદે. અચળ કદે એના જે કદનો ફેરફાર ડેલ્ટા વી ઝીરો થાય અને ડેલ્ટા યુ બરાબર ક્યુ વી થાય. તો આ કિંમતો આપણે આ સમીકરણમાં મૂકીએ તો ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પી ફેરફાર બરાબર એનો આંતરિક ઉર્જા ફેરફાર અને બરાબર એની શોષાતી અથવા તો ગુમાવેલી ઉષ્મા ક્યુ વી જેટલો થશે. ઘન અને પ્રવાહી પ્રણાલીઓ માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો તફાવત સાર્થક હોતો નથી, કારણ કે જ્યારે અચળ કદ હોય તો તમે ઘનનું કદ છે એ ઘટાડી શકતા નથી, કારણ તેના કદમાં વધારે ફેરફાર જોવા મળતો નથી. આ જ રીતે પ્રવાહી હોય તો એના કદમાં વધારે ફેરફાર જોવા મળતો નથી. તો એના માટે જે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ છે એના મૂલ્યો ખૂબ ઓછા આવશે, કારણ કે એમાં જે ક્યુ વી છે એનો અચળ કદે એનો ફેરફાર છે એ વધારે જોવા મળશે નહીં. પણ જો પ્રણાલી છે ને એ વાયુમય હોય તો વાયુના કદમાં ફેરફાર જોવા મળે. તો વાયુ અવસ્થાવાળી પ્રણાલી હોય તો એના માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ આના મૂલ્યો છે એ સાર્થક હોય છે અને એને આપણે કન્સિડર કરવા પડે કે વાયુ પ્રણાલી માટે આ તફાવત સાર્થક હોય છે. આપણે કોઈ એક વાયુમય પ્રણાલી લઈ લઈએ, જેમ કે એના પ્રક્રિયકો, કોઈ વાયુમય પ્રણાલીના પ્રક્રિયકોનું કદ જેને તમે વી એ કહી દે, એમાંથી નિપજ બને છે અને એ નિપજોનું કદને તમે વી બી કહી દો, કદનો તફાવત થશે વી બી માઇનસ વી એ. ઓકે, એ જ પ્રક્રિયા માટે પ્રક્રિયકોના કુલ મોલને એન એ કહી દો, એમાંથી બનતી નિપજના કુલ મોલને એન બી કહી દો.
આપણે કેવી પ્રણાલી લીધી છે? વાયુમય પ્રણાલી લીધી છે. એના પ્રક્રિયકો વી એ, નિપજોનું કદ વી બી, પ્રક્રિયકોના મોલ એન એ, નિપજોના મોલ એન બી. આ બધા જ અચળ તાપમાન રહેલું છે અને અચળ દબાણ રહેલું છે. અત્યારે વાત કરીએ છીએ અચળ તાપમાન અને અચળ દબાણ હોય તો આદર્શ વાયુ સમીકરણની અંદર પીવી બરાબર એનઆરટીની અંદર આ કિંમતો મૂકીએ તો વી પી વી એ બરાબર એન એ આર ટી. બી માટે વાત કરીએ પીવી બી બરાબર એન બી આર ટી, તો આ બે આપણને સમીકરણ મળે. આપણે તફાવત મેળવવો છે એટલે બીજી પરિસ્થિતિમાંથી પહેલી પરિસ્થિતિ બાદ કરવી હોય તો પીબી પીવી બી માઇનસ પીવી એ બરાબર એન બી આર ટી માઇનસ એન એ આર ટી. અહીંયા પી પી કોમન કાઢી લો તો બી બી માઇનસ બી એ, એન બી માઇનસ એન એ, આર ટી આર ટી કોમન કાઢો તો આની જગ્યાએ તમે ડેલ્ટા બી લખી શકો એટલે પી ડેલ્ટા બી બરાબર આની જગ્યાએ ડેલ્ટા એન જી. જો આ શું દર્શાવે છે? ડેલ્ટા એન જી નાનજી કે વાયુમય, જો ખાસ યાદ રાખજો, વાયુમય અવસ્થામાં રહેલા નિપજોના મોલ માઇનસ પ્રક્રિયકોના મોલ. પણ કઈ અવસ્થામાં? વાયુમય, પ્રવાહી કે ઘન નહીં. સમીકરણ આપ્યું હોય ને એમાં નીચે જે ગેસીસ લખેલું હોય જી, એવાના મોલ, નિપજોના મોલ માઇનસ પ્રક્રિયકોના મોલનો જે તફાવત છે એને ડેલ્ટા એનજી કહેવાય. આર અને ટી, ટી અચળ છે, આર અચળાંક છે. તો આ જે સૂત્ર છે આનો ઉપયોગ કરી અને આપણે પી ડેલ્ટા વી બરાબર ડેલ્ટા એનજી આર ટી દબાણ કદનો ફેરફાર મેળવી શકીએ. આ જે સૂત્ર છે ને એને તમે આગળનું જે સૂત્ર હતું આપણું કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી હતું, તો ઈ જે પી ડેલ્ટા વીની જગ્યાએ તમે આ કિંમત મૂકી દો તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી. આનો પણ ઉપયોગ કરી અને આપણે દાખલા જે ગણી શકીએ. જ્યારે આ બધી વસ્તુ આપી હોય ત્યારે એન્થાલ્પી ફેરફાર આપ્યો હોય તો આંતરિક ઉર્જા ફેરફાર ગણી શકીએ અને આંતરિક ઉર્જાનો ફેરફાર આપ્યો હોય તો એન્થાલ્પી ફેરફાર છે એ ગણી શકાય. તો આ વાત હતી. આ સૂત્ર કેના માટેનું છે? અચળ કદે એન્થાલ્પી ફેરફાર, અચળ કદે એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફાર મેળવવા માટેનું સૂત્ર છે એ મેળવવું પડે. એક કોયડા નંબર 6.5 આપેલો છે એ જોઈએ. પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે એમ ધારી, એટલે કોઈ પ્રણાલીની અંદર પ્રક્રિયા થાય છે અને ઉપર જે બાષ્પ છે એ આખી આખી વાયુ સ્વરૂપમાં છે એમ ધારી લે. એક મોલ પાણીનો એક બાર દબાણ અને 100 અંશ સેલ્સિયસ, અહીંયા 100 અંશ સેલ્સિયસ આપ્યું છે એનો મતલબ કે ટી બરાબર 273 કેલ્વિન થશે. મોલર એન્થાલ્પી ફેરફાર એટલે કે ડેલ્ટા એચ 41 કિલો જૂલ પ્રતિ મોલ છે, 41 ડેલ્ટા એચ આપી દીધું. આંતરિક ઉર્જા ફેરફાર એટલે ડેલ્ટા યુ મેળવવાનું છે. આરનું મૂલ્ય 8.3 બરાબર × 10⁻³ કિલો જૂલ મોલ ઇન્વર્સ × કેલ્વિન ઇન્વર્સ. ડેલ્ટા એન જી કેટલા થશે એ આપણે મેળવવાના થશે. તો અહીંયા પહેલો ફેરફાર છે એમ કીધું છે કે એક મોલ પાણીને એટલે કે પ્રવાહીને એક બાર દબાણે 100 અંશ સેલ્સિયસ તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે છે, એટલે કે લિક્વિડમાંથી ગેસીસમાં, જો સમજાણો, લિક્વિડમાંથી ગેસીસમાં રૂપાંતર કરવામાં આવે છે અને બીજાની અંદર પાણીને બરફમાં એટલે કે લિક્વિડમાંથી સોલિડમાં. તો હવે પ્રવાહીમાંથી ઘનમાં લઈ જવું હોય તો એના એન્થાલ્પી અને એન્ટ્રોપીમાં જાજો ફેરફાર થતો નથી આંતરિક ઉર્જામાં. મેં તમને કીધું એમ કે ડેલ્ટા એન જી કેમ મળે, તો કે નિપજોના મોલની સંખ્યા, તો નિપજ કેટલા મોલ કેટલા છે? એક છે.
અને કેવા તો કે વાયુ રૂપ નિપજોના મોલની સંખ્યા જો એમ ડેલ્ટા એનજી કે વાયુ રૂપ નિપજોના મોલની સંખ્યા માઈનસ વાયુ રૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા તો આ તો લિક્વિડ છે તો ત્યાં એકે વાયુ રૂપ પ્રક્રિયક નથી એટલે 0 થશે એટલે ડેલ્ટા એનજી બરાબર કેટલા લેવામાં આવશે બરાબર તો આ યાદ રાખવું તો અહીંયા ડેલ્ટા એનજી ની જગ્યાએ આપણે એક લખીશું હવે આ જે સૂત્ર મેળવ્યું હતું કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી આપણને ડેલ્ટા એચ આપેલું છે ડેલ્ટા એનજી છે આર છે ટી છે ડેલ્ટા યુ મળી જાય ડેલ્ટા યુ ને કરતા બનાવો આ પદ આ બાજુ આવી જશે માઇનસ થશે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એનજી આરટી ડેલ્ટા એચ ની કિંમત 41 આપી છે ડેલ્ટા એનજી 1 છે આર 8.3 × 10⁻³ છે ટી બરાબર 373 છે આનો ગુણાકાર કરતા 3.096 મળે 41 માઇનસ 3.096 બાદ કરો 37.904 કિલો જૂલ પ્રતિ મોલ જે આંતરિક ઉર્જાનો ફેરફાર થયો પહેલી પરિસ્થિતિ માટે પહેલી પરિસ્થિતિ શું હતી તો કે પાણીમાંથી વાયુ સ્વરૂપ વરાળમાં રૂપાંતર કરવાનું હતું બીજી પરિસ્થિતિ એવી છે કે લિક્વિડમાંથી સોલિડમાં જવું છે હવે લિક્વિડમાંથી સોલિડમાં જ્યારે જવામાં આવે ત્યારે અહીંયા ડેલ્ટા એનજી તો 0 થશે તો આખું પદ 0 થઈ જાય બરાબર છે આખું પદ 0 થાય એનો મતલબ કે પી ડેલ્ટા વી અને ડેલ્ટા એનજી આરટી 0 થઈ જાય એટલે કે કદમાં કોઈ ફેરફાર થતો નથી ન ગણીએ છીએ નિગ્લેસિબલ છે તો એનો મતલબ કે તો આ સૂત્રની અંદર આટલો ભાગ 0 થઈ જાય તો એનો મતલબ કે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ લગભગ કેવી થઈ જાય સમાન તો તમને આપેલો એન્થાલ્પી ફેરફાર છે એ જેનો આંતરિક ઉર્જાનો ફેરફાર થવો જોઈએ એટલે જે 41 કિલો જૂલ હતું એ જેનો આંતરિક ઉર્જા ફેરફાર થશે કિલો જૂલ પ્રતિ સમજાણું શું કામે તો કે અહીંયા આ બંને છે એ લિક્વિડ અને સોલિડ અવસ્થામાં છે આના માટેનો તમે ડેલ્ટા જી ગણો ને ડેલ્ટા એનજી તો 0 થશે 0 સાથે ગુણો એનો મતલબ કે આખું પદ 0 થઈ જાય તો આ પદ આખું 0 થઈ જાય તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ સમાન થાય તો જે તમને ડેલ્ટા એચ આપી છે એ જ એની શું થશે ડેલ્ટા યુ એટલે કે આંતરિક ઉર્જાનો ફેરફાર તો આ મુદ્દો છે એની પરીક્ષા માટે મહત્વનો છે વ્યવસ્થિત તૈયારી કરજો ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પી ફેરફાર અને એના ઉપરથી આપણે વાયુમય પ્રક્રિયકો અને નિપજોના મોલ માટેનું સૂત્ર થયું હતું કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી અને એની ઉપરનું સૂત્ર કે પી ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એનજી આરટી બંને ઉપરથી દાખલાઓ પણ ગણી શકાય.